રાજકોટ માં સરદાર ધામ સમિતિ દ્વારા પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 5 થી 6 હજાર ખેલૈયા ભાઈઓ બહેનો ગરબે રમી અને માતાજીની આરાધના કરી રહ્યા છે। તો આ સમિતિ દ્વારા કીટ વિતરણ, રક્તદાન કેમ્પ સહિતનું આયોજન પણ વર્ષ દરમિયાન કરવામાં આવી રહ્યું છે અને સમાજ સેવા થકી અગ્રેસર રહેતા સરદાર ધામ સમિતિ દ્વારા પ્રથમ વખત કરાયેલ આયોજનમાં અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે। સરદાર ધામ નવરાત્રિ રાજોત્સવ 2023 આ વર્ષ ભવ્યતિ ભવ્ય આયોજન કરી રહ્યા છે અમારે પ્રમુખ શ્રી જીતુભાઈ સોરઠિયા, અને ખૂબ આનંદ આવે છે અને ખૂબ રંગીલા રાજકોટ શહેરના ખેલૈયાઓને ખૂબ આનંદ આવે છે અને ખૂબ અમને આનંદ કરાય છે। બહુ મોટું આયોજન કરી અને એને નોખો નોખા ઇનામો આપીએ છીએ। આ ગરમીમાં પણ અમે ઇનામોની એક વણઝાર ચાલુ કરેલી છે। આ છોકરાઓને એક વિચાર આવ્યો કે જે બેનો ટિકિટ ન લઈ શકે એને ફ્રી પણ આપણે આને એન્ટ્રી આપો, એટલે 3 દિવસથી અહીં બહેનો જે છે એ ફ્રી રમવા માટે ખૂબ આ બહેનો આવે છે। અમારી પાસે આ યુવાનોનું ખૂબ બહુ તાકાતોડું મોટું થયું, અમને આનંદ એટલો છે કે અમે પ્રોફેશનલ ધંધો કરતા નથી અને આ ગ્રાઉન્ડમાં દરેક સમાજની બાળાઓ બહેનો ફ્રી ઓફ ચાર્જ મફત રમે છે અને ખૂબ મોટી રીતે એનો આનંદ લે છે। તમે આ ગ્રાઉન્ડને જોઈ શકો છો, અત્યારે આખું ગ્રાઉન્ડ બહેનોથી ભરાઈ ગયું છે અને બિનદાસ કોઈ પણ ડર વગર અમારા સ્વયંસેવકોથી સેફટી જોઈ અને બહેનો ખુલ્લા મનથી રમે છે। ગાયક કલાકારો પણ એવા જોરદાર છે। સરદાર ધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન ફર્સ્ટ ટાઈમ થયું છે રાજકોટમાં અને બહુ સરસ આયોજન કર્યું છે। લોકોનું ક્રાઉડ પણ 5 થી 6 હજાર લોકો અત્યારે રમે છે અને બીજું કે અમે સરદાર ધામ આયોજન ફર્સ્ટ ટાઈમ કર્યું છે, સરસ આયોજન છે। અમે ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવના આયોજન કરી છીએ એટલે